नमस्कार विद्यार्थी मित्रों, हूँ संजय घर आप सबनों स्वागत करूँ छूँ। मित्रों, आज आप 11मा धोरणनी अंदर अर्थशास्त्र विषय में मांग पाठ से एकम नंबर 3 मांग तेना विषे बात करवाना छे। मित्रों, आपणे मांगनो अर्थ से ए जोयो अने मांगनी लाक्षणिकताओं तथा तेने असर करता परिबड़ों जोया। हवे मित्रों, आपणे मांगनुं विस्तरण अने मांगनुं संकोचन एटले शुं ते जोवानुं छे। मित्रों, आ प्रश्न से वारंवार पूछाय छे, एटला माटे आ प्रश्न छे ए बराबर आपणे ध्यान राखीने अभ्यास करीशुं। चलो मित्रों, मांगनुं विस्तरण अने मांगनुं संकोचन एटले शुं? तो मित्रों, अन्य परिबळो यथावत रहे, यथावत एटले स्थिर रहेता होय ते, के अन्य परिबळो यथावत रहे अने वस्तुनी किंमत घटता वस्तुनी मांगमां वधारो थाय तो तेने मांगनुं विस्तरण अने वस्तुनी किंमत वधता वस्तुनी मांगमां घटाडो थाय तो ते मांगनुं संकोचन कहेवाय। आम मांगनुं विस्तरण संकोचन वस्तुनी किंमतना फेरफारों पर आधारित होय छे। मित्रों, अहीं शुं कीधुं के अन्य परिबळो यथावत रहे, हमेशा वस्तुनी किंमत वस्तु छे तेनी मांगने असर करता तो बे ज परिबळ छे, एक तो किंमत અને બીજું કિંમત સિવાયના પરિબળ। તો કિંમત સિવાયના પરિબળો છે એટલે કે અન્ય પરિબળો, તે એમ નામ રહે, માત્ર બીજું પરિબળ એટલે કે કિંમત, કિંમતમાં ફેરફાર થાય એક જ વસ્તુ મિત્રો અહીંયા ધ્યાન રાખવાની કે જો કિંમત છે એ કિંમતમાં ફેરફાર થાય અને માંગ વધે તો એને મિત્રો માંગનું વિસ્તરણ કહેવાય, કિંમતમાં ફેરફાર થાય અને માંગ ઘટે તો એને માંગનું સંકોચન કહેવાય। ચાલો મિત્રો જોઈએ શું કહે છે આમાં, કે આપણે વસ્તુની કિંમત ઘટાડી દેવી તો શું થાય, વસ્તુની માંગમાં વધારો થાય। તો અહીંયા બીજા બધા પરિબળો યથાવત છે, માત્ર ને માત્ર વસ્તુની કિંમત છે એ ઘટી એટલા માટે માંગમાં વધારો થયો તો આવશે વિસ્તરણ। અને આનાથી ઊંધું થયું હોત તો, એટલે કે અન્ય પરિબળો યથાવત રહ્યા હોત અને કિંમત ઘટવાની બદલે વધી હોત તો, તો વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગનું સંકોચન થાય, બરાબર, તો એને કહેવાય સંકોચન, માંગ ઘટી જાય છે। તો આમ જ્યારે વિસ્તરણ અને સંકોચન આવે તો સમજવું કે જે માંગને અસર કરતા બે પરિબળ છે એમાંથી કિંમતમાં ફેરફાર થાય છે। અને મિત્રો બીજી વાત કરીએ કે માંગ છે એમાં વધારો અને ઘટાડો પણ આપેલો છે, બરાબર, તો માંગનો વધારો અને ઘટાડો અને માંગનું વિસ્તરણ અને સંકોચનમાં શું ફેર? તો જ્યારે કિંમતમાં ફેરફાર થાય અને માંગ વધઘટ થાય તો એને મિત્રો આપણે વિસ્તરણ સંકોચન કહીશું। અને કિંમત સિવાયનું પરિબળ છે, બરાબર, કિંમત સિવાયનું પરિબળ એમાં જો કંઈ ફેરફાર થાય અને માંગ વધે કે માંગ ઘટે તો માંગમાં વધારો ઘટાડો કહી શકાય। એટલે કે અહીંયા જુઓ મિત્રો, એક જ શબ્દ આમાં સમજવાની જરૂર છે, એ છે જો કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગનો વધારો ઘટાડો, અને અન્ય પરિબળો યથાવત રહે અને કિંમતમાં ફેરફાર થાય તો આવશે વિસ્તરણ અને સંકોચન। બસ આ જ વસ્તુ સમજવાની છે, બાકી બંને પ્રશ્ન છે એ એક સમાન જ છે। જો કિંમતમાં ફેરફાર થાય, અન્ય પરિબળો એમના યથાવત રહે તો વિસ્તરણ સંકોચન, બરાબર, અને કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફાર થાય તો મિત્રો આવશે વધારો અને ઘટાડો। બસ આ જ એક વસ્તુ છે એ યાદ રાખવાની રહેશે। ચાલો મિત્રો, તો માંગનું વિસ્તરણ અને સંકોચન છે તે વિગતવાર ભણીએ। તો અહીંયા જુઓ અનુસૂચિ આપેલી છે, હવે અનુસૂચિ એટલે શું? તો આ કોષ્ટક આપેલું છે એને મિત્રો અનુસૂચિ કહેવાય, અને આ એક આકૃતિ આપેલી છે એ કોષ્ટક ઉપરથી આકૃતિ દોરી કે વસ્તુની કિંમત જ્યારે 5 રૂપિયા હતી ત્યારે વસ્તુ કેટલા એકમો વેચાતી હતી? 1 એકમ। પછી વસ્તુની કિંમત 4 થઈ ત્યારે 2 એકમ વેચાય છે, વસ્તુની કિંમત 3 ત્યારે 3 એકમ, વસ્તુની કિંમત હજી ઘટે છે 2 રૂપિયા થાય ત્યારે 4 એકમો વસ્તુ વેચાતી હતી, અને જ્યારે વસ્તુની કિંમત માત્ર 1 રૂપિયો હોય ત્યારે 5 વસ્તુઓ છે તે વેચાય છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ વસ્તુની કિંમતમાં ઘટાડો થતો જાય ને એમ એમ અહીંયા જો સંખ્યામાં વધારો થતો જાય, પહેલાં 1 હતું, પછી 2 થાય, પછી 3, પછી 4 અને 5, જેમ જેમ વસ્તુની કિંમત ઘટે છે તેમ તેમ વસ્તુની માંગમાં વધારો થાય છે।
હવે જો કે જ્યારે વસ્તુની કિંમત 3 છે ત્યારે વસ્તુની માંગ પણ 3 છે તો આ બાજુ આપણે જોઈ શકીએ કે 3 કરતાં જ્યારે વસ્તુની કિંમત છે એમાં ઘટાડો થાય તો શું થાય છે માંગનું આ બાજુ વિસ્તરણ થાય 3માંથી 4 5 થાય બરોબર અને 3 થી ઉપરની સાઈડ જોઈએ તો અહીંયા વસ્તુની કિંમત છે એ વધે છે તો વસ્તુની માંગમાં શું થાય ઘટાડો થાય જો તો ઉપરની સાઈડ 2 અને 1 જ રહી છે બરોબર એટલે આ શું દર્શાવે માંગનો ઘટાડો દર્શાવે પહેલા 3 હતી હવે કેટલી થઈ ગઈ 2 અને પછી આવશે 1 જ્યારે અહીંયા મિત્રો એનાથી ઉલટું પહેલા 3 એકમ માંગ હતી પછી 4 થઈ અને પછી થઈ ગઈ મિત્રો ડાયરેક્ટ 5 તો આના ઉપરથી મિત્રો આપણે કહી શકીએ કે વસ્તુની કિંમત છે એમાં જો વધારો થાય તો વસ્તુની માંગમાં પણ શું થાય આમ વસ્તુની માંગમાં શું થાય ઘટાડો થાય અને વસ્તુની કિંમત છે એમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય પણ વસ્તુની કિંમતના ફેરફારના કારણે વસ્તુની માંગમાં ફેરફાર થાય તો હંમેશા સંકોચન અને વિસ્તરણ આવશે અથવા વસ્તુની કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર થાય અને માંગમાં વધારો કે ઘટાડો થાય તો એને આપણે વધારો ઘટાડો જ કહીશું કિંમતમાં ફેરફાર થાય તો વિસ્તરણ સંકોચન કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર થાય તો મિત્રો આવશે વસ્તુનો માંગ છે તેમાં વધારો અને ઘટાડો મિત્રો આકૃતિમાં પણ આપણે જો જોઈ શકીએ છીએ કે અહીંયા જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે એક એકમ વસ્તુ વેચાય છે એટલે કે અહીંયા આપણને બી બિંદુ મળશે જ્યારે વસ્તુની કિંમત રૂપિયા 3 છે ત્યારે માંગ પણ 3 એકમ થશે એ આપણને એ બિંદુ મળશે અને એવી જ રીતે મિત્રો સી બિંદુ શું દર્શાવે તો વસ્તુની કિંમત છે એ 1 રૂપિયો હોય ત્યારે માંગ કેટલી છે 5 એકમ છે હવે આ ત્રણેય બિંદુઓને આપણે શું કરી દઈએ છીએ જોડી દઈએ છીએ તો હવે એ બિંદુથી બે બી બિંદુ ઉપર જાઓ તો એ શું દર્શાવે તો જેમ જેમ મિત્રો વસ્તુની કિંમત વધતી જાય છે તેમ તેમ આ માંગ છે એ શું થાય ઘટતી જાય છે અને એથી સી બિંદુ તરફ જાઓ તો એ શું દર્શાવે કે તમે જેમ જેમ મિત્રો વસ્તુની કિંમત છે એ ઘટાડો છો એમ એમ માંગ શું થઈ છે વધતી જાય છે તો અહીંયા વસ્તુની કિંમત છે એમાં ફેરફાર થતો હોવાથી માંગ છે એમાં સંકોચન અને વિસ્તરણ છે એ થાય હવે સંકોચન ક્યારે થાય તો જ્યારે વસ્તુ ઓછી વેચાય ત્યારે અને વસ્તુ ક્યારે ઓછી વેચાય તો એની કિંમત વધારે હોય ત્યારે તો એ તો આપણે મિત્રો માંગના નિયમમાં શીખી ગયા બરાબર તો જ્યારે વસ્તુની કિંમત છે એમાં ફેરફાર થાય અન્ય પરિબળ યથાવત રહે અથવા તો અન્ય પરિબળ યથાવત રહે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય મૂળ તો આપણે જોવાનું શું વસ્તુની કિંમતમાં ફેરફાર થવો જોઈએ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એટલે કે વસ્તુ છે એની કિંમત ઘટે અને માંગ વધે તો એને માંગનું વિસ્તરણ કહેવાય વસ્તુની કિંમત મિત્રો વધે અને માંગ ઘટે તો એને કહેવાય માંગનું સંકોચન ઓકે મિત્રો તો આ જ બાબત છે અને અહીંયા જે બાબતો લખેલી છે જે અત્યારે આપણે વાત કરી એ જ બાબત એ મિત્રો સમજાવવા માંગે છે મૂળ એને શું કર્યું નામ નિર્દેશ આપેલું છે બરાબર અને કોઈ વસ્તુ છે એનું ઉદાહરણ આપેલું છે તો ઓકે મિત્રો આજે આપણે ભણ્યા માંગનો વિસ્તરણ અને સંકોચન અને એવી જ રીતે મિત્રો આવશે માંગનો વધારો અને ઘટાડો બરાબર તો હવે આ માંગનો વધારો અને ઘટાડો કંઈ ભણવાની જરૂર નથી કારણ કે એકનું એક વસ્તુ છે માત્ર ને માત્ર શું ફેરફાર થાય છે તો વસ્તુની કિંમત છે એ અહીંયા સ્થિર રહેશે અહીંયા ફેરફાર શેમાં થાય છે મિત્રો તો અન્ય પરિબળો છે એ અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે અને એટલા માટે માંગનો વધારો અને ઘટાડો સર્જાતો હોય છે ઓકે મિત્રો તો અહીંયા સુધી રાખીએ હવે જ્યારે આપણે મળશું ત્યારે વ્યક્તિગત માંગ અને બજાર માંગ વિશે વાત કરીશું ઓકે મળીશું આવતા વિડીયોમાં જય હિન્દ